નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં અપકમિંગ સરકારી ભરતીઓ 2022-23 માટે 12 પાસ, ખાસ કરીને જે પણ ભરતીની વાત કરું છું એ 10 પાસ 12 પાસ માટે આ ભરતીઓ છે. ટોટલ 6-7 જેટલી ભરતીઓની વાત કરવાની છે અપકમિંગ રિક્રુટમેન્ટ વિશે. હવે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આ જે અપકમિંગ રિક્રુટમેન્ટની જેવી રીતે આવી વિડીયોઝ લઈને આવે છે, એવી રીતે ગુજરાત માટે પણ વેકેન્સી આવવાની હોય જે અપકમિંગ, તો એના વિશે પણ ડિટેલમાં વિડીયો લઈને આવો. તો મિત્રો, અત્યારે ગુજરાતમાં ખાસ કરીને વાત કરું ને તો અલગ અલગ જિલ્લા પ્રમાણે એવી જ રીતે વેકેન્સી આવી રહી છે, રાઈટ? જે મોટી ભરતીઓ જે આવવાની હોય ને, જે ખાસ કરીને એ ભરતીઓ અત્યારે કોઈ અપકમિંગ છે નહીં, રાઈટ? તો જો એવું કોઈ મને અપડેટ મળશે તો હું જરૂરથી એના ઉપર પણ વિડીયો બનાવીશ. પરંતુ અત્યારે જે હાલ ભરતીઓ ચાલી રહી છે એ જિલ્લા પ્રમાણે અને તાલુકા પ્રમાણે આ વેકેન્સી ભરતીઓ ચાલી રહી છે. જેની અપડેટ જો તમને રેગ્યુલર જોઈતી હોય તો ટેલિગ્રામ ઉપર હું રેગ્યુલર જિલ્લા અને તાલુકા વાઇઝ ભરતીઓની અપડેટ આપતો રહું છું. જે નાની નાની ભરતીઓ આવે છે ગુજરાતમાં એની અપડેટ તમને ટેલિગ્રામ ઉપર મળી હશે. જો મોટી ભરતીઓ કોઈ આવવાની હશે તો એની કોઈ માહિતી મળે છે તો હું જરૂરથી વિડીયો બનાવીશ. પરંતુ આજના વિડીયોમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જે અપકમિંગ ભરતીઓ છે, ખાસ કરીને જે પોપ્યુલર ભરતીઓ છે, તો એની વાત કરવાની છે આજના વિડીયોમાં. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજું, જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવા માગે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અપકમિંગ વિડીયો જે પણ હોય અથવા તો રેગ્યુલર અપડેટ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને એક પણ વિડીયોને મિસ ના કરી શકો. આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એની આપણે વાત કરવાની છે. આજે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ વેકેન્સી અપકમિંગ વેકેન્સી છે. અહીંયા તમે જોઈ શકો છો NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમી. નેશનલ ડિફેન્સ એકેડમીમાં આ વેકેન્સી આવવાની છે અને જેનું ક્વોલિફિકેશન છે એ કોઈ પણ 12 પાસ હોય એનું ફોર્મ ભરી શકશે. એપ્લિકેશન ફોર્મની વાત કરું તો ડિસેમ્બર 2022 એટલે કે આ જ વર્ષમાં ડિસેમ્બર મહિનાથી આના ફોર્મ ભરવાના શરૂ થશે. મેલ અને ફિમેલ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. હવે તમને ખ્યાલ ના હોય ને કે NDA શું છે, તો NDA વિશે તમારે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો એની લિંક તમને છે ને કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ. ત્યાંથી તમે NDA વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશો, બરાબર? કે NDA શું છે, એક્ઝામ શેના માટે છે, કઈ પોસ્ટ ઉપર પોસ્ટે રિક્રુટ કરવામાં આવે છે, સેલેરી કેટલી છે, એક્ઝામ પેટર્ન સિલેબસ શું છે, ડિટેલમાં એના પર વિડીયોઝ આપણી ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક તમને કોમેન્ટમાં પિન કરેલી જોવા મળશે. નેક્સ્ટ અપકમિંગ રિક્રુટમેન્ટની વાત કરીએ. હવેની જે અપકમિંગ જે વેકેન્સી આવવાની છે એ SSC CHSLમાં આવવાની છે, જે 5 નવેમ્બર 2022 એના ફોર્મ ભરાશે. કોઈ પણ 12 પાસ વિદ્યાર્થી આનું ફોર્મ ભરી શકશે. એની 12th પાસ કેન્ડિડેટ એલિજિબલ રહેશે. મેલ અને ફિમેલ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે. એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો 100 રૂપીઝ ફી હોય છે જનરલ અને OBC કેન્ડિડેટ અને EWS કેન્ડિડેટ માટે. SC ST અને ફિમેલ, ઓલ ફિમેલ કેન્ડિડેટને કોઈ ફી ભરવાની રહેતી નથી. તો આનું ફોર્મ ખાસ યાદ રાખજો ડેટ કે 5 નવેમ્બર 2022 આના ફોર્મ ભરાશે. SSC CHSL પર તમારે ડિટેલમાં વિડીયો જાણવો હોય કે એક્ઝામ પેટર્ન સિલેબસ શું હોય છે, સેલેરી કેટલી હોય છે, કઈ કઈ પોસ્ટ મળતી હોય છે, એના વિશે તમારે ડિટેલમાં જાણવું હોય તો કોમેન્ટ સેક્શનમાં એની પણ લિંક તમને પિન કરેલી જોવા મળશે SSC CHSL બાબતે. તો ત્યાર પછી આગળની વાત કરીએ અપકમિંગ જે નેક્સ્ટ વેકેન્સી આવવાની છે એની વાત કરીએ કે કઈ છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે SSC દિલ્હી પોલીસ MTSમાં આ વેકેન્સી આવવાની છે. હવે આ જે વેકેન્સી છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ માટે છે. કોઈ પણ સ્ટેટનો કેન્ડિડેટ હોય, ગુજરાત હોય અથવા તો અધર સ્ટેટના કેન્ડિડેટ પણ ફોર્મ ફિલ એટલે મતલબ કે એપ્લાય કરી શકશે. હવે આના જે ફોર્મ છે ને એ 7 ઓક્ટોબર એટલે કે આ જે 7 ઓક્ટોબર એટલે કે આ આવતા મહિનાની 7 તારીખથી આના ફોર્મ ભરાશે, રાઈટ? અત્યારે સપ્ટેમ્બર ચાલી રહ્યો છે, નેક્સ્ટ મંથથી આના ફોર્મ ભરી શકશો 7 ઓક્ટોબરથી. કોઈ પણ 10 પાસ હશે આનું ફોર્મ ભરી શકશે. કોઈ પણ 10 પાસ કેન્ડિડેટ એલિજિબલ રહેશે. કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી. અહીંયા તમે ફોર્મ ભરી શકો છો. કોઈ પણ 10 પાસ મેલ અને ફિમેલ કેન્ડિડેટ એલિજિબલ રહેશે. એપ્લિકેશન ફીઝની વાત કરું તો 100 રૂપીઝ એપ્લિકેશન ફી છે. SC ST અને ફિમેલ કેન્ડિડેટને કોઈ ફી ભરવાની નથી અને આના માટે કોઈ પણ સ્ટેટના કેન્ડિડેટ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાના લેવલ કેન્ડિડેટ એપ્લાય કરી શકશે. આના ઉપર તમારે ડિટેલમાં વિડીયો જોઈતો હોય તો ટૂંક સમયમાં આના ઉપર ડિટેલમાં વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલ ઉપર. ત્યાર પછી વાત કરીએ અપકમિંગ રિક્રુટમેન્ટ જે બીજી આવવાની છે, SSC GD કોન્સ્ટેબલ. સૌથી હાઈએસ્ટ વેકેન્સી ઓલમોસ્ટ જોવા જાય તો 50,000+ વેકેન્સી આવવાની છે. સૌથી મોટી બીજી એક વેકેન્સી 50,000+ વેકેન્સી મોટી ભરતી આવવાની છે SSC GD કોન્સ્ટેબલમાં, જેના માટે કોઈ પણ 12 પાસ હશે એ ફોર્મ ભરી શકશે. આના ફોર્મ ભરવાનું 10 ડિસેમ્બર 2022 ફોર્મ ભરવાના શરૂ થશે. અધર એટલે કે કોઈ પણ સ્ટેટનો કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. મેલ અને ફિમેલ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. એપ્લિકેશન ફીઝ 100 રૂપીઝ એપ્લિકેશન ફી છે જનરલ OBC અને EWS કેન્ડિડેટને, અને SC ST અને ફિમેલ કેન્ડિડેટને કોઈ ફી ભરવાની નથી. હવે આના ઉપર પણ ડિટેલમાં વિડીયો આવવાનો છે. ઘણા બધા લોકોને આ વિડીયો બાબતે રિક્વેસ્ટ પણ મને આવી છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ કોમેન્ટમાં કે SSC GD પર ડિટેલમાં વિડીયો બનાવો. તો એનો વિડીયો પણ તમને આજ કાલ સુધીમાં તમને મળી જશે. ઓકે,
तो खूब ज मोटी भर्ती आवानी छे। जरूर थी आना माटे पण याद एप्लाय करजो अने तैयारी ना स्टार्ट करी होय तो आपणे नेक्स्ट वीडियो में एक्जाम पेटर्न सिलेबस पर वीडियो लेने आवाना छे। काल सुधी में तमने आनो वीडियो मळी जशे जेथी करीने तमे आने एडवांस में तैयारी करी शको अने खूब सारी वेकेंसी आवानी छे, बहु मोटी भर्ती आवानी छे अने गुजरातना कैंडिडेट खास करीने आमां ओछो इंटरेस्ट धरावता होय छे तो तमारे जरूर थी एप्लाय करवानुं छे जो तमारे एक सरकारी नौकरी जोईती होय तो। ओके, सेंट्रल गवर्नमेंट ऑफ इंडियाना होय छे, सैलरी खूब सारी मळशे, एलाउन्स जे छे सरकारी जे सुविधाओ छे घणी सारी मळती होय छे। ओके, तो जरूर एप्लाय करवाना माटे। त्यार पछी वात करें एसएससी एमटीएस, सौथी हाईएस्ट जे कहेवाय के कॉम्पिटिशन, आमां थोड़ू हाई कॉम्पिटिशन रहेतुं होय छे अने मे आनुं जे कटऑफ छे ए पण तमे प्रीवियस एना कटऑफ पर तमे जोई शको छो, जे आनुं क्वेश्चन एक्जामनुं लेवल छे ए पण थोड़ू हाई होय छे। लाइक दसमां धोरण दस पर एक्जाम लेवाय छे परंतु आनुं लेवल छे ए ग्रेज्युएशन ट्वेल्थ लेवलनुं आनुं એક્ઝામનું લેવલ હોય છે, જે ક્વેશ્ચન પેપર પૂછાય છે ખાસ કરીને મેથ્સ રીઝનિંગ જે લોકોનું અને ઇંગ્લિશ જે લોકોનું સ્ટ્રોંગ હોય છે એ લોકો આ એક્ઝામને ઇઝીલી ક્લિયર કરી શકે છે, પરંતુ તમે મહેનત કરો તો તમે પણ આ એક્ઝામને ઇઝીલી બનાવી શકો છો અને ક્લિયર કરી શકો છો। એમટીએસ એ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, સેલેરી પણ ખૂબ સારી મળે છે, એલાઉન્સ સરકારી સુવિધાઓ ઘણી બધી સારી મળતી હોય છે અને જે પોસ્ટ હોય છે જે ખાતા હોય છે ખાતા જે સરકારી કચેરી હોય છે એમાં તમને એઝ અ ક્લર્કની નીચેના લેવલે પોસ્ટ ઉપર તમને પોસ્ટિંગ મળતું હોય છે। ઓકે, ક્લર્કની પણ નીચેની પોસ્ટ પરંતુ સેલેરી ખૂબ સારી મળે છે। તો આના ફોર્મ ક્યારે ભરાય છે તો 25 જાન્યુઆરી 2023 આના ફોર્મ ભરાશે। કોઈ પણ 10 પાસ હોય આનું ફોર્મ ભરી શકે છે અને ઓલ ઓવર ઇન્ડિયાના એટલે કે કોઈ પણ ઇન્ડિયાનો કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકે છે। એપ્લિકેશન ફીસ 100 રૂપિયા રાખવાની છે, મેલ ફિમેલ કેન્ડિડેટને કોઈ ફી રાખવામાં નથી આવતી, એસસી એસટી માટે પણ કોઈ ફી નથી હોતું। ઓકે, તો આના પર ડિટેલમાં વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, તમે કોમેન્ટ સેક્શનમાં દરેક વિડીયોના ડિટેલમાં માહિતી મેળવી શકો છો। દરેક વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે, જે પણ અપકમિંગ ભરતી આવવાની છે દરેક વિડીયો આપણી ચેનલ પર જે અવેલેબલ છે એના વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે, તો તમે દરેક વિડીયો અને ભરતી બાબતે માહિતી મેળવી શકશો। ઓકે, ત્યાર પછી નેક્સ્ટ રિક્રુટમેન્ટની વાત કરે છે અપકમિંગ છે તો જે છે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી આવવાની છે, એક્ઝિક્યુટિવ પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે, તમે જોઈ શકો 10 પાસ ઉપર આ વેકેન્સી આવવાની છે, 25 જાન્યુઆરી 2023 આના ફોર્મ ભરાશે, કોઈ પણ ઇન્ડિયાનો કેન્ડિડેટ હોય એ ફોર્મ ભરી શકશે। આના માટે પણ એપ્લિકેશન ફી છે એ 100 રૂપિયા રાખવામાં આવેલી છે અને ફિમેલ કેન્ડિડેટ અથવા એસસી એસટી કેન્ડિડેટને કોઈ ફી રાખવામાં નથી આવતી, તો 25 જાન્યુઆરીથી આના ફોર્મ ભરાશે 2023માં। ઓકે, તો જો તમારે સેન્ટ્રલ જો એક યુનિફોર્મ ટાઈપની જોબ જોઈતી હોય, યુનિફોર્મ જોઈતો હોય, ખાસ કરીને ઘણા બધા લોકો ખાખી લવર્સ હોય છે, રાઈટ, તો એમના માટે અને એ પણ સ્ટેટમાં નહીં દિલ્હી પોલીસ સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલીસમાં તમારે જો ખાખી યુનિફોર્મ જોઈતો હોય તો તમારે જરૂરથી આના માટે એપ્લાય કરવું જોઈએ। આની સેલેરી છે એ સ્ટેટ પોલીસ કોન્સ્ટેબલ કરતાં ઘણી બધી કહેવાય કમ્પેરમાં ઘણી બધી સેલેરી મળતી હોય છે, રાઈટ, 30,000ની આસપાસ, 30+ જો આપણે એલાઉન્સ ના ગણીએ તો 30,000 ઇન હેન્ડ સેલેરી મળે છે। બાકી આનું જે ઇન્ક્રીમેન્ટ છે એ પણ તમને ફાસ્ટ ઇન્ક્રીમેન્ટ તમને જોવા મળે છે અધર કોન્સ્ટેબલ જે સ્ટેટ પ્રમાણે લેવાય છે એના કમ્પેરમાં। ઓકે, તો તમને પણ આમ લાગશે કે ના, હું પોલીસ કોન્સ્ટેબલ તો છું પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે પોલીસ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે છું, રાઈટ, તો પોસ્ટિંગ પર તમને દિલ્હી મળશે, તો એનું પણ ખાસ ધ્યાન રાખજો। ઓકે, તો આને ધ્યાનમાં રાખીને તૈયારી કરી શકો છો જો તમે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાં, ઘણા બધા લોકો કોન્સ્ટેબલની રાહ જોઈને બેઠા છે કે કોન્સ્ટેબલની ક્યારે વેકેન્સી આવશે, તો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાં નેક્સ્ટ યરથી આના ફોર્મ ભરાશે, જાન્યુઆરીથી ફોર્મ ભરાના છે, તો આની તૈયારી પણ એડવાન્સમાં કરી શકો છો। તો આ હતી આપણે આજના વિડીયોની અપકમિંગ રિક્રુટમેન્ટ, જે ફોર્મ ભરવાના નેક્સ્ટ મંથથી કેટલીક એવી ભરતી છે કે જેમના ઓક્ટોબર મહિનાથી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને કેટલીક ભરતી છે એ નવેમ્બર ડિસેમ્બરથી થાય છે ફોર્મ ભરવાનું, રાઈટ, તો તમે જે પણ એક્ઝામને ટાર્ગેટ રાખીને તૈયારી કરવી હોય એ કરી શકો છો। ડિટેલમાં અમુક વિડીયોના લિંક્સ તમને જોવા મળશે તો ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો ડિટેલમાં, અથવા કોઈ કન્ફ્યુઝ હોય, કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, તો હું જરૂરથી રિપ્લાય આપીશ। ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં, આજના વિડીયો પૂરતું આટલું જ।